बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोबक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशर्मयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણેશ્યા મહારાજની જય એ વાલા ભક્તોને ખૂબેથી જય સ્વામિનારાયણ ગરડા પ્રકરણનું ત્રીસું અમૃત ચાલે છે યજ્ઞેશ ભગત શું આવ્યું હતું શાનું શ્રીજી મહારાજનું દયાનું અનુસંધાન છે ભગવાન પોતાના આશ્રિતો ઉપર દયાએ કરીને અનુસંધાન રાખે છે કે મારે આ જીવાત્માઓને મારા ધામ સુધી પહોંચાડવા માટે ક્યારેય પણ ઉદાસ ન થવું ભગવાન હંમેશા અનુસંધાન પકડી રાખે છે આ પૃથ્વી ઉપર મારે ઉદાસ ના થવું ભગવાનના ભક્તએ હંમેશા મહારાજ બાજુ જ્યારે જોતો હોય ત્યારે મહારાજ બાજુ જોઈને કોઈ રાંખ હોય કોઈ ગરીબ હોય કોઈ ભિખારી હોય કોઈ દુઃખી હોય એવા વ્યક્તિ ઉપર કોઈ વ્યક્તિએ કૃપા કરી હોય દયા કરી હોય તો એ વ્યક્તિ જ્યારે પણ ઓલા વ્યક્તિ સામે જોશે ત્યારે એને એનો ઉપકાર સાંભળી આવશે જો સારો ને સજ્જન હશે તો એમ આપણે જ્યારે મહારાજ બાજુ જોઈએ ત્યારે આપણને સાંભળી આવવું જોઈએ એક આવા મોટા મહારાજ જેને આ લોકની અંદર ક્યાંય પ્રીતિ નથી જે ગઈકાલ આપણે બધા વચનો વાંચ્યા હતા મહારાજના એવા મહારાજે મારા માટે આ પૃથ્વી ઉપર પચાસ વર્ષ સુધી દેહ રાખીને આટલી બધી લીલાઓ કરી જો એ પચાસ વર્ષ આ પૃથ્વી ઉપર દેહ રાખીને ટક્યા ન હોત તો આવી લીલાઓ કેવી રીતે હોત આપણે કઈ લીલાનું ગાન કરતા હોત આપણે શું સમજતા હોત એટલે મહારાજે જે પચાસ વર્ષની અંદર જે લીલાઓ કરી એ કેવળ આપણા કલ્યાણને અર્થે કરી આવું જો આપણને મહારાજ બાજુ દ્રષ્ટિ કરતા અનુસંધાન થાય તો પણ આપણના હૃદયની અંદર બહુ સુખ વર્તે બહુ સુખ વર્તે મહારાજ આ અનુસંધાન દ્વારા આપણને સમજાવવા માગે છે કે તમે હું આ જગતમાંથી ઉદાસ ન થવ ઉદાસ છું છતાંય પણ ઉદાસ ન થવું આનું અનુસંધાન રાખું છું તમે સદાય એવું અનુસંધાન રાખો આ લોકમાંથી મારે ઉદાસ થવું છે આ દયાનું અનુસંધાન છે મહારાજનું એક વખત આ અનુસંધાન વાંચું છું ગઈકાલ પછી જે આપણે સમજ્યા એનાથી આપણે આગળ બીજી વસ્તુ સમજીશું સ્વામિનારાયણ અરે માટે અને પાંચમું એમ છે જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય અને દેહ પડી જાય માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું કેમ જે ભલા અમારે યોગ્ય કરીને આ સર્વે ભાઈ પરમંસ રાજીપે બેઠા ભક્તિ કરે છે તો એ ઠીક છે ને ભગવદ્ ભક્તિને કરતાં દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે મરી તો સર્વને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે મહારાજ કહે છે કે જો હું મારા મનને ઉદાસી કરું તો કોણ જા ને ક્યાંય જતું રહેવાય ગઈકાલે વચનામૃતના વચનો આપણે સાંભળ્યા કે મહારાજનો પોતાનો સ્વભાવ સદાય ઉદાસ રહેવાનો હતો મહારાજ સદાયને માટે આ લોકમાંથી ઉદાસ જ હતા મરણ પથારી ઉપર જેમ કોઈને સુવાર્યો હોય તો એ મરણ મરવાવાળા વ્યક્તિને સામેવાળા વ્યક્તિમાંથી અને સામેવાળા વ્યક્તિઓને મરવાવાળા વ્યક્તિમાંથી પ્રીતિ તૂટી જાય છે સાત સિત્તેર વર્ષના રાજાને ત્યાં છોકરાનો જન્મ થયો હોય અને એ છોકરો મરે તો રાજાને રાજ્યમાંથી પ્રીતિ ટળી જાય છે મહારાજ કે અમારે ખાતા પિતા નાતા ધોતા રાજીપામાં કુરાજીપનામાં સદાય એક જ રુચિ રહે છે ସଦା ଏ ମା ମହାରାଜ କେଦାସ ମହାରାଜ ସତୁସନ୍ଧାନ ରାଖବୁ ପଡ଼ୁଛି ଆ ପୃଥିବୀ ଉପରେ ମାଦାସ ମେ ଉଦାସ ମଦାସ ମହାରାଜନ ଏକ ସହଜ ସ୍ଵଭାବ ଆଉ ତୋ ବ કે મહારાજની ઉદાસીનતા થવા પાછળ કેટલીક ઘટનાઓ ક્યારેક ક્યારેક મહારાજે રાજી કુરાજીપામાં પણ આ વિચાર રહે છે જે કીધું ને મહારાજ ક્યારેક કુરાજી થઈ જતા ત્યારે પણ ઉદાસ થતા ગઠપુરની અંદર એકવાર દગડા ચોથ હતી ભાદરવાસુદ ચોથ ત્યારે શું કરે લાડવા કરે ને હે પથ્થર ફેંકે એ મને નથી ખબર હા તો મેં વાંચ્યું ત્યારે ખબર પડી કે આવા પથ્થર નાખે મેં કોઈ દી જોયું નથી છાપરા ઉપર પથ્થરા નાખે એકાબીજાના હવે આ રિવાજ હશે લોકની અંદર તમે જોયું છે અલ્પેશભાઈ નથી જોયું તમે સીધા ધાબામાં જન્મ્યા હશો ને એટલે એટલે સભ્ય સમાજ વચ્ચે ઉછર્યા હશો એટલે નહીં જોયું સભ્ય એટલે સારી રીતે સારા હોય બહુ સજ્જન માણસ હોય એકાબીજાના ઘર પર પથરા ના નાખતા હોય ત્યાં ઉછેર થયો હોય એ દગડા ચોથની અંદર એકાબીજાના ઘર ઉપર પથ્થરા નાખે ખોરડા ઉપર એમાં કોઈ સોમબા ફોઈ હતા થોડા આકરા સ્વભાવના હતા એના ખોરડા ઉપર કોઈ પથ્થરા નાખ્યા અને સોમબા ફોઈનો સ્વભાવ હજુ નહોતો સુધર્યો સત્સંગી હોવું અને સત્સંગી છું સત્સંગના કહેવાવું અને સત્સંગનો જ છું હમણાં મેં કીધું હતું ને કહેવાવું મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો અને મહારાજ ના જ આપણે થશું ને તેથી આપણો સ્વભાવ શ્રીજી મહારાજને સિમિલર થઈ ગયો કોઈના આપણે થઈ ગયા ક્યારે કહેવાય સિમિલર થઈ જાઓ એના જેવા થઈ જાઓ એટલે તમે સંપૂર્ણ એના ત્યારે જ થયા પતિ પત્ની કેવા સિમિલર હોય એ બોલ્યા એટલે ફાઇનલ ઘણી વખત પતિ કેટલાક મળે તો કે સ્વામી હું દાન કરું પણ મારે ઘરવાળાને કોઈથી પૂછવું ના પડે હું કહું એટલે એગ્રી જોઈએ એમ એ કોકને કહે કે હું કહું એટલે એગ્રી જોઈ સિમિલર હૃદય એક થઈ ગયો અને હૃદય એક ક્યારે થાય કે સ્વભાવ સેમ મેચ થાય ત્યારે હૃદય એક થાય સોમબાફ હોય મહારાજના ભગત સારા હતા પણ હજુ સ્વભાવ સુધરેલો નહોતો માળા કરે ભજન કરે મહારાજના વચનામૃતની કથા સાંભળવાય બે બરાબર ઉપવાસય કરે વ્રતય કરે પણ જેવો આ પથ્થર પડ્યો ને અને મોટીને મોટી જોખી જોખીને આપ્યા કેવું બોલ્યા એ નથી લખ્યું પણ ગાળો બોલ્યા શાસ્ત્રમાં લખ્યું ગાળો બોલ્યા ઘણા ભગવાનના ભક્તો એવા હોય છે તિલક ચાંદલો કરતા હોય કંઠી બાંધેલી હોય સાધુ સાધુપાઈ આવતા હોય બધું હોય પણ એને અને એમાં ખાસ કરીને હવે અહીં તો મને આ દેશમાં તો અનુભવ નહીં પણ દેશમાં તો ખરા જ દેશમાં મળી જાય એમાંય ખાસ કરીને જે ખેતી કરાવતા હોય અને ખેડૂત ભક્તો હોય એને તો રોજ પહેલાં નોકરો જોડ કામ લેવાનું ને એટલે આમ સ્વામીથી આમ દૂર જાય અને પછી જો એ નોકરોને જે કહેતા હોય એની ભાષાની અંદર તે એક 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 જોખી જોખીને કહેતા હોય કહો એટલે શ્રીજી મહારાજ કહું મારા આશરીતે ગાળ ના બોલવી જોયું મારા આશરીતે ક્યારેય ગાળ ના બોલવી સોમબાપ હોય બહુ બોલ્યા અને શ્રીજી મહારાજનો તો સ્વભાવ મધ્યના પિસ્તાળીસમાં પ્રમાણે મહારાજ કે તમે સર્વે અમારા કહેવાવ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર નથી રહેવા દેવી ઘણીક વખત આશ્ચર્ય લાગે ભગવાનનો ભક્ત આવું કેવી રીતે બોલી શકે કેટલાકની વાની આમ સાંભળીએ ને કુહાડા છાપ ત્યારે આપણને એમ થાય ભગવાનનો આશ્રિત છે જે શ્રીજી મહારાજનું હૃદય ફૂલ કરતાંય કોમળ છે એવો ભગવાનનો આશ્રિત છે એવા ભગવાનને ભજે છે આના મુખમાંથી આવો શબ્દ કેવી રીતે ઉચ્ચારાતો હશે આ કેવી રીતે બોલી શકતા હશે આશ્ચર્ય લાગે એમાંય આવી ગાળો બોલવી મહારાજ ઉદાસ થઈ ગયા મહારાજ કે અમારા આશ્રિત થઈને અમારી ભેગા રોજ બેસે અમારી સભામાં આવે અમારી વાતો સાંભળે અમારા માટે થાળ કરે અને દાદા ખાચરના આવા આટલા બધા વાલા અને અહીંયા આગળ રહે અમારી ભેગા કંઠ્યો બાંધીને આટલા વરસથી રહીને ગાળો બોલે અમારે રહેવું જ નથી મહારાજ નીકળી ગયા દરબારગઢ છોડીને ગયા હરજી ઠક્કરને ત્યાં જઈને મહારાજ બેઠા બધાએ મહારાજની પાછળ દાદા ખાચર ગયા મહારાજ આવો ને મહારાજ કે અમાર નથી રહેવું સ્વભાવના સુધરે તો અમારે રહીને શું કામ છે ઉદાસ થઈ ગયા જોયું અમારે તો અહીંથી આવે સીધું જંગલમાં જવું છે અમારે રહેવું જ નથી અમે તો આમી સત્સંગની અંદર આવ્યા મોરે અમે તો નક્કી જ કરી રાખેલું હતું અંત્યના તેરમામાં કીધું ને ગઈકાલ આપણે વાંચ્યું હતું અંત્યનું તેરમું મહારાજ કે મુક્તાનંદ સ્વાઈ ભેગા ઠરાવ કરી રાખ્યો હતો મને રામાનંદ સ્વાઈના દર્શન કરાવો ભાઈ બે જણ જંગલમાં જતા રહેશું આમે અમારે તો નક્કી હતું જંગલમાં જવાનું આ તો દાદા તમારા બધાનો પ્રેમને ખબ જોઈને રોકાયા પણ અહીં તો કોઈના સ્વભાવ સુધરતા નથી એટલે જવું જ છે દાદા ખાચરથી ના માને લાડુબાન જીવ ભાગ્યા ના માને પરમહંસો ગયા પરમહંસો ગયા સંતો ગયા મહારાજ પધારોને જીવ ભૂલ કરે અમારે નથી આવું અમે જતા જ રહેવાના પછી કોઈએ કીધું સોમબા ફઈને કે જાઓ તમે અને તમે મનાવો ભૂલ તમારી થઈ છે સોમવા ફઈ જઈને મહારાજને કે મહારાજ મને માફ દો મહારાજ કે તમે અમારા સત્સંગીથીને આટલી ગાળો બોલો છો અમારે રહેવું જ નથી અમે આવવાના જ નથી પાછા સાફ ઇનકાર કરી દીધો સોમવાર ફઈ જતા રહ્યા ફરી પાછા મુક્તાનંદ સ્વામીને બધા ગયા મહારાજ કે અમારે આવવું નથી બ્રહ્માનંદ સ્વામીએ પછી કીધું એટલે કોઈ બધા જ્યારે આવું મહારાજ આવા રીસાય ને અને આવા ઉદાસ થાય ને ત્યારે એક જ ઘટના એક બે જ વ્યક્તિ એવા હતા કે જે મહારાજને મનાવી શકે એક બ્રહ્માનંદ સ્વામી અને બીજા સુરાખાચર પણ બ્રહ્માનંદ સ્વામી કે આજે તો મેં મહારાજની આંખો જોઈ છે એટલે આજે તો મારું મહારાજ સાંભળવાનું એવું લાગતું નથી એટલે સોમવાભાઈને મા સ્વામીએ કહેવડાવ્યું કે જેને ભૂલ કરી છે એને જ જઈને કહો કે ગમે તે રીતે અંજળનો ત્યાગ કરો પણ મહારાજને પાછા લઈ આવો એના દ્વારા જ આવશે બીજાથી નહીં આવે તે સોમવાભાઈ ફરી ગયા ફરી ગયા તો મહારાજ આ ઓરડામાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને બીજા ઓરડામાં જતા રહ્યા સોમવાભાઈ એ ઓરડામ ગયા તો મહારાજ ઊભા થઈને આમ ચાલતા થાય ત્યાં સોમવાભાઈ બોલે મહારાજ જો આવે એક પગલું આગળ વધ્યા છો તમને દાદા ખાચરના સમ છે એટલે મહારાજ ઊભા રહી ગયા લાડુબાન જીવ બહારે જતા પછી સોમવાર ફઈ કે મહારાજ અમે જીવ છીએ અમારી ભૂલ થાય પ્રભુ પણ તમે પાછા ચાલો નહીં તો આ બધા મારી પર આક્ષેપ નાખશે કે સોમવાર ફઈ ગાળો બોલ્યાને મહારાજ સત્સંગમાંથી જતા રહ્યા પ્રભુ અમાર મારે લીધે તમે આ બધાનો આધાર તમે બધાનો આધાર છો મારી એકની ભૂલને લઈને આ બધા સંતો ભક્તો બધા રોકડ કરે છે મહારાજ કે અમારે આવવું જ નથી અમે જતા જ રહેવાના ત્યારે સોમબા ફઈ છેલ્લે એટલું બોલ્યા મહારાજ જો તમે નહીં આવો તો હું અંજળ નહીં લઉં મહારાજ કે ના લેવાય ના લેતા આવે સ્વામીએ કીધેલું અંજળ ના લેવાનું પ્રણ લેજો એટલે મહારાજ આવશે આવે મહારાજ કે ના લેવું હોય ના લેતા અમે તો જતા જ રહેવાના ત્યારે સોમબા ફઈ છેલ્લે એટલું બોલ્યા કે મહારાજ તમારે જવું જ છે ને આંખમાં આંસુડા પડી ગયા તમારે જવું જ છે ને મહારાજ તો મહારાજ મને ઝેર આપીને પછી તમે જજો સોમબા ફઈ જ્યારે આવું બોલ્યા અને મહારાજની આંખમાંથી આંસુડા પડી ગયા મહારાજ એવું બોલ્યા કે સોમબા ભાઈ અમારે તમને ઝેર નથી દેવું પણ તમે અમારા ભગત થઈને તમારી અંદર પડેલા ઝેરને તો કાઢો તમારી અંદર જે ઝેર પડ્યું છે તમે અમારો રાતને દિવસ સમાગમ કરો અમારા આશ્રિત થયા અમારા પરમહંસોની વાતો સાંભળો અમારાથી આટલા રહો અને તમારો આવો ઝેરીલો સ્વભાવ ના નીકળે મારા આશ્રિતથી તમારી જીભેથી આવી ગાળો બોલાય કેમ ચાલે સોમબાભાઈ સોમબાભાઈ બોલ્યા મહારાજ આજથી સોમબાભાઈ મૌન વ્રત લેશે મહારાજ કે તો હું આવું અને સોમબાભાઈને મહારાજે મૌન વ્રત આપ્યું દગડા ચોથે કે તમે મૌન વ્રત રાખો પછી થોડા દિવસથી મૌન મૌનરત રખાયું મહારાજે પછી મહારાજે છોડાયું પણ મહારાજ આવી રીતે ઘણીક વખત ઉદાસ થતા કોઈક વખત મહારાજને એવી પણ ઘટના ઘટી છે કે લાડુબાને જીવબાને ત્યાં એ દરબારગઢની અંદર એકવાર પાંચુબાની છોકરી પાંચુબાની છોકરી નાની એ નાની દીકરી હતી ને એ દીકરી ધામમાં ગઈ નાની દીકરી ધામમાં ગઈ તો આખો દરબારગઢ રોકડ કરે એવું લખ્યું છે કે લાડુબા જીવુબા જેવા એના ચરિત્રો હતા આવા મોટાને જ્યારે પણ શાસ્ત્રમાં ક્યારેય પણ આવા મોટા પુરુષો અથવા તો આવી મોટી બાઈઓ સ્થિતિવાળી એના કોઈ પણ ચરિત્રો એવા દેખાય કે જે દોષેયુક્ત હોય ત્યારે એવું સમજી લેવું કે આ ચરિત્ર કર્યું છે મોટા પુરુષોએ આપણને સમજાવવા માટે લાડુબાને જીવુબાઈ ઉદાસ આખો દરબાર રો કકડ કરે મહારાજ ઉદાસ થઈ ગયા મહારાજ કે અમારે છોડીને જતું રહેવું છે કેમ મહારાજ મહારાજ કે એક આટલી વહેંચ જેવડી છોકરી મરી ગઈ ને એની અંદર તમે આટલું બધું રોકકડ કરો છો એ તો ધામમાં ગઈ છે તમે અમને ભગવાન જાણો છો અને ભગવાન જાણો છો તો અમે જ એને ધામમાં લઈ ગયા ને તમે આટલી બધી રોકકડ શા માટે કરો છો આવી રીતે મહારાજ ઉદાસ થઈ જતા જ્યારે મહારાજને ક્યારેક વરતાલની અંદર પણ એવી ઘટના ઘટી છે કે મહારાજને એકવાર નાજા જોગ્યા અને બીજા બાજુની અંદર એક પાર્ષદ હતા એ પાર્ષદે મહારાજની સેવામાં કંઈક ખામી કરી અને મહારાજ ઉદાસ થઈ ગયા કપડાં કાઢ નાખ્યા ને મહારાજ કે અમારે જતું રહેવું છે ક્યાં જતું રહેવું છે પણ મહારાજ કે બસ અમારે સત્સંગ છોડીને જતું રહેવું છે આટલું જ મહારાજ બોલ્યા ત્યાં સભાની અંદર કેટલા ભક્તો બેભાન થઈ ગયા રામદાસ સ્વામી ઊભા થયા મહારાજ તમે મોટા કે નાના એ તો કહો તમે મોટા કે નાના ત્યારે મહારાજ કે સ્વામી હું બહુ નાનો બાળક છું તમારી આગળ તો બાળક છું સ્વામી પણ મહારાજ અમારી આગળ ભલે બાળક રહ્યા પણ આ આખો સત્સંગ તમને રામાનંદ સ્વામીએ હોપ્યો છે મોટા માણસ શાંત જોઈએ ગંભીર જોઈએ આ વાત વાતમાં તમે કપડાં કાઢ નાખો વાત વાતમાં કોઈ સત્સંગ છોડીને જતો રહું તો અમને તો તમે હાવ છોકર મત લાગો છો કે મહારાજને કહે આવું કાંઈ મહારાજ આવા ગાંડા હોતા હશે તો સ્વામી શું કરીએ આ બધા કે જો આ ટપો ટપ પડ્યા બેભાન થઈ ગયા તમારે જવું જ છે તો આટલા બધાને ભેગા ભેગાસા માટે કર્યા આ બધા પહેલાં નાડી પ્રાંત ખેંચી લો અને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તો સ્વામી આટલા બધાના નાડી પ્રાણ તો અમારથી ના ખેંચાય તો તો પછી રહ અને આ બધાને કોક હું રહીશ મહારાજ કે સારું અમે સત્સંગમાં રહેશું કહેવાનો અર્થ કે મહારાજ ઘણીક વખત ઉદાસ થતા પણ ઉદાસીનતા મહારાજ કોઈ કારણસર ગ્રહણ કરતા કે કોઈ ભક્તએ કાંઈક મહારાજને ન ગમે એવું કંઈક વર્તન કર્યું હોય ત્યારે મહારાજ એ સ્વભાવને ગ્રહણ કરતા તો પણ દયાએ કરીને તરત છોડી દેતા એ ઉદાસીનતાને રાખતા નહીં હંમેશા જેવો મહારાજનો સ્વભાવ છે એવોને એવો જ મેં ગઈકાલે કીધું હતું કે મહારાજના સાધમ્યપણાને પામેલા મહારાજ જેમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે એવા મહાપુરુષો પણ આ પૃથ્વી પર સતત અનુસંધાન રાખે છે કે મારા આશરે આટલા જીવો સુખે ભજન કરે છે એટલે મારે દેહને રાખવો જેમ મહારાજ કહે છે કે સત્સંગને અર્થે અમે અમારા દેહને શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે અને મહારાજ કે અમારું જે કાંઈ ખાવું પીવું જે કાંઈ છે સત્સંગની અંદર એ બધું જ સત્સંગીને અર્થે છે અમારા સુખને અર્થે કાંઈ જ નથી જો મહારાજ કે હોય તો અમને પરમંસના સમ છે મહારાજનું પોતાના સુખને અર્થે કાંઈ નહોતું એમ જ મહારાજને સંપૂર્ણ પામી ચૂકેલા મહાપુરુષોનું પણ પોતાના સુખને અર્થે આ પૃથ્વી પર કોઈ અને દેહ ટકાનું પ્રયોજન હોતું નથી જે શ્રીજી મહારાજની ઈચ્છાથી સ્વયં આ પૃથ્વી ઉપર આવેલા છે શ્રીજી મહારાજના સંકલ્પથી જ આ પૃથ્વી ઉપર દ્રશ્યમાન થયેલા છે શ્રીજી મહારાજના સંકલ્પથી જ અનેક મુમુક્ષુઓને મહારાજમાં જોડી રહ્યા છે એવા મહાપુરુષોનું દેહને ટકાવવું એ જીવ ઉપર દયા કરીને છે માટે હંમેશા મુમુક્ષુએ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ હંમેશા એનું અનુસંધાન રાખવું જોઈએ કે મારી નજરની સામે આ મહાપુરુષ છે મારી નજરની સામે આ સત્પુરુષ છે હજુ મને રોકે ટોકે છે હજુ મને સમજાવે છે હજુ મને કંઈ દ્રષ્ટિકોણ આપે છે ત્યાં સુધીમાં મારે જેટલી મહેનત કરવાની છે કરી લો જેટલો રાજીપો એ મારી સાથે દેહ કરીને છે ત્યાં સુધીમાં જેટલો મેળવવાનો છે એટલો મેળવી લો અને સતત મુમુક્ષું એવું અનુસંધાન રાખે કે આ મોટા પુરુષ છે મહારાજે જે પ્રથમના સડસઠમાં કીધું મહારાજ કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે ક્યારે આવે તો મુમુક્ષું સતત એવો વિચાર કરે કે આ તો બહુ મોટા છે એને આ લોકમાં તો ક્યાંય પ્રીતિ જ નથી હજારો લોક એની આગળ હાથ જોડીને ઊભા છે મેવા મીઠાઈના તો એની આગળ ઢગલા થાય છે તો એ પણ કસામાં આસક્ત થતા નથી અને હું તો પામર છું તે કેવળ જગતના સુખમાં આસક્ત થઈ રહ્યો છું એમ મહારાજ કે મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતે કરતે અને પોતાને વિશે દોષ પરટતા એવો અનુતાપ અને પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે મોટા પુરુષના ગુણ પ્રગટ થઈ આવે છે એમાં પણ એમ જ કીધું કે મોટા પુરુષને આ લોકમાં ક્યાંય પ્રીતિ જ નથી અને છતાંય દેહે કરીને રહ્યા છે દેહ કરીને રહ્યા છે સુખ દુઃખ બતાવે છે કાંઈક ભાવે છે કંઈ નથી ભાવતું એવું પણ બતાવે છે ક્યાંક રાજીપો ને કુરાજીપો બતાવે છે નહીં તો ભગવાન અને મોટા પુરુષ એને આ લોકમાં કોઈ સાથે કોઈ સંબંધ નથી આ લોકની અંદર એને કાંઈ લેવાનું જ નથી આ લોકમાંથી કોઈ વ્યક્તિ ભગવાન અને મહાપુરુષને કાંઈ પણ આપી શકે એવું એની પાસે કાંઈ નથી બે અનઅપેક્ષિત છે ભગવાન પૂર્ણ છે જે પૂર્ણ હોય એ અનઅપેક્ષિત જ હોય એને કોઈ પાસે અપેક્ષા ના હોય મોટા પુરુષો ભગવાનથી પૂર્ણ છે એટલે એ પણ અનઅપેક્ષિત છે એને ક્યારેય કોઈ પાસે અપેક્ષા નથી એ આપણી પાસે અપેક્ષા રાખે છે અપેક્ષા બતાવે છે એ કેવળ દયા કરીને બતાવે છે ભગવાન અને ભગવાનના મહાપુરુષો પોતાની જોડીઓ આપણી આગળ ફેલાવે છે એ દયા કરીને ફેલાવે છે એને કોઈ અપેક્ષા નથી પણ એને કેવળ એટલી અપેક્ષા દયાએ કરીને રહે છે કે આ જીવનું મારે સારું કરવું છે આ જીવને મારે મહારાજમાં જોડી રાખવો છે એટલે ફેલાવે છે બાકી ભગવાનના મહાપુરુષોનો દેહ ટકાવવો એવો જ હોય છે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી પોતાની વાતોમાં કે સ્વામી કે વર્ષથી વધારે આયુષ્ય જન્મોત્રીમાં લખેલી નહોતી સ્વામીના જન્માક્ષરમાં અઠાવન વર્ષથી વધારે આયુષ્ય પણ સ્વામી કે નન વર્ષથી વધારે આયુષ્ય પચીસ વર્ષથી દેહ ટક્યો છે ઓગણીસો ચોવીસમાં સ્વામી આ વાત કરે છે સ્વામી કે પચીસ વર્ષથી આ દેહ આવરદા વિનાર્યો છે આયુષ્ય જ નથી આવરદા વિનાર્યો છે બોલો આવરદા વિના સ્વામીનો દેહ ઓગણીસો ને છન્નુંમાં સ્વામીને સૌ પ્રથમ અઢારસો ને છન્નુંમાં અઢારસો છન્નુંમાં સ્વામીને સૌપ્રથમ કઠોદરનો રોગ થયેલો કઠોદર કારણ કે શ્રીજી મહારાજ અઢારસો ને છ્યાસીમાં જ્યારે જે મનુષ્ય લીલાઓ કરતા મહારાજ એને સંકેલીને મહારાજે તિરોધાન લીલા કરી અને તિરોધાન લીલા કરીને શ્રીજી મહારાજે જ્યારે મનુષ્ય આકારે જે દર્શન આપતા એ આકારનો ત્યાગ કર્યો અને મહારાજ અર્ચા સ્વરૂપોએ દર્શન આપવાનું જ્યારથી શ્રીજી મહારાજે શરૂ કર્યું પણ એ મહારાજે જ્યારે દેહોત્સવ કર્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તે દિવસથી ગળ્યું ચીકનું ખાવાનું છોડી દીધું હતું ચીકનું સ્વામી ખાતા જ નહોતા એકદમ સાદો આહાર સ્વામી કરતા સ્વામીની તો વાત પણ છે કે સ્વામી જ્યારે ચાલ્યા જતા હતા અને લીલો ધરો સ્વામીએ જોયો પાણીમાં રમતો અને ત્યારે સ્વામીને સંકલ્પ થયો કે ભાઈ તારું જીવન તો જળ છે તું તો લીલા લેર કરે અમારું જીવન તો મહારાજ એ તો ગયા અને ત્યારે મહારાજ પ્રગટ થાય છે સ્વામી અમે ક્યાંય નથી ગયા સૂકા તનખલામાં સંકલ્પ કરજો ત્યાંથી અમે તમને દર્શન દેશું એ સ્વામીએ જ્યારથી ગળ્યું ચીકનું ખાવાનું છોડ્યું ને ત્યારથી સ્વામીને એ શરીરની જ નહોતા રાખતા પછી સ્વામી કારણ કે સ્વામીને એમ જ હતું મહારાજ ગયા આવે શું આવે શું અહીં આવે કરવાનું શું એટલે સ્વામી શરીરની સંભાળ પણ નહોતા રાખતા ને એના કારણે સ્વામીને કઠોદરનો રોગ થયેલો એ કઠોદરનો રોગ થઈ ગયેલો અને સ્વામી એની અંદર અઢારસો ને છન્નું સાલમાં ચૈત્રીસ સમયો કરવા માટે વર્તાલ ગયા હતા વરતાલ ગયા હવે એ સમયે જ્યારે ચૈત્રીસ સમયો કરવા ગયા ત્યારે રઘુરજી મહારાજને સ્વામી સાથે બહુ હેત હતું એટલે રઘુવીરજી મહારાજે સ્વામીને જોયા અને સ્વામીને કે સ્વામી તમે શરીરને થોડું જાળવો થોડું સ્વામી તમે હરખું જમો તમારું શરીર ટકશે તો સત્સંગમાં હજુ તમારી બહુ જરૂર છે ત્યારે ગુનાદિતાનંદ સ્વામી કે મારા શ્રી શરીર રાખવું કે ના રાખવું બાપજી એ તો શ્રીજી મહારાજની ઈચ્છા છે મહારાજને જો કાંઈ સત્સંગનું કાર્ય કરાવવું હશે તો રાખશે પણ ગળ્યું ચીકનું ખાવાનું મને ના કહેશો એ તો શ્રીજી મહારાજ ગયા ને એની ભેગા દૂધપાકને માલપુડા ગયા શ્રીજી મહારાજ એ માથે જ્યારે દૂધપાક ઢોળતા ને જ્યારે એ જમાડતા ત્યારે જમી લીધું બાપજી આવે તો એ ગળ્યું ચીકનું ગયું એ મૂર્તિ આવે તો બસ મૂર્તિ એ જ મારું ગળ્યું ચીકનું છે ત્યારે રઘુવીરજી મહારાજે બહુ પ્રાર્થના કરી અને આ બાજુ ઉપર અઢારસો ને છન્નુંની એ જ સાલમાં જ્યારે સ્વામીના કઠોદરનો રોગ થયો ત્યારે સ્વામીનો દેહ છૂટી જાય એવું જ હતું સ્વામીનો દેહ છૂટી જાય એમ જ હતું સ્વામીને ચૈત્રી સમયમાં ત્યાં ગયા સ્વામી પાછા જૂનાગઢ ગયા સ્વામી જ્યારે જૂનાગઢ જવાના થયા ત્યારે રઘુવીરજી મહારાજે સ્વામીને એમ કીધું કે સ્વામી તમે કામ કરો તમારું શરીર ભલે તમે ગળ્યું ચીકનું ના જમો પણ આ રામદાસ સ્વામી છે ને રામદાસ સ્વામી રવજી સુથાર જે હતા એ રવજી સુથારને શ્રીજી મહારાજે પાછળથી સાધુ કરેલા અને રામદાસ સ્વામી થયેલા અને વૈદુ બહુ સારું જાણતા તમે આ રામદાસ સ્વામીની ગોળીઓ લો એ બરવાડા રહે છે બરવાડા થોડો સમય રોકાવ એટલે આ તમારું પેટ પેટ કડક થઈ જાય કઠોદરમાં પેટ કઠોદર એટલે કડક પેટ થઈ જાય તો આ તમારું પેટ છે ને નરમ થઈ જાય અને તમારું શરીર સારું થાય સ્વામી સ્વામી કે મહારાજ મારે તો વૈદ છે ને સહજાનંદ સ્વામી અમારી આજ્ઞા એટલું તો કરો તમે દવા તો લો પણ મહારાષ્ટ્ર હું ત્રીસ દિવસ અહીં રોકાઈ જ નહીં શકું મારે જૂનાગઢ જવું પડશે તો પછી એક કામ કરો તમે ત્રીસ દિવસની ગોળી આપો રામદાસ સ્વામીન કે એટલે એને વૈદુ જાણતા ગોળી બનાવીને આપી સ્વામીને કે આને ખીચડી આરે ખાજો ખીચડી સિવાય બીજું કંઈ ખાતા નહીં અને ખીચડી સહિત આ દવા લેજો આ બાજુ ઉપર લાડકીબાઈ આખા ગામની અંદર હતા આખા ગામની અંદર નરસિંહ મહેતા પીપલાનાના એના દીકરી હતા એ આખા ગામમાં પરણાવેલા આખા ગામ એનું એટલે આખા ગામની અંદર એ લાડકીબાઈ સમાધિનિષ્ઠ હતા એને ખબર પડી કે સ્વામીને કઠોદર થયું છે સ્વામી દેહ ત્યાગ કરવાનું વિચારી રહ્યા છે એટલે એ સમાધિ કરીને ગયા ધામમાં મહારાજને જઈને કે મહારાજ એક પ્રાર્થના કરવી છે મહારાજ કે શું મહારાજ બધું કરજો પણ ગુનાદિતાનંદ સ્વામીને અમના લઈ ના જતા સમાધિમાં જઈને કીધું એને કારણ કે જૂનાગઢની અંદર હજુ સત્સંગ બહુ કરાવવાનો છે સ્વામીની વાતોથી તો હજુ કેટલું મહારાજ તમારો સર્વોપરી બનું પ્રવર્તાવાનું છે મહારાજ કે જાઓ અમે તમારી અરજી માની સ્વામીને નહીં લઈ જઈએ લાડકીબાઈ તો આવીને રાજી થઈ ગયા રાજી થઈ ગયા કે આવે તો સ્વામીને લેવા આવવાના નથી મહારાજ સ્વામીએ દવા કરી એક મહિનામાં સ્વામી હાજા થઈ ગયા સ્વામીને થયું કે ધક્કો માર્યો છે કોઈ આ ધક્કો માર્યો છે મહારાજ તો લેવા આવવાના હતા પણ આ કોને કર્યું સ્વામીએ જોઈ લીધું અંતરદ્રષ્ટિ કરીને કા લાડુ ડોસીને રઘુવીરજી મહારાજ બેની પ્રાર્થનાથી થયું છે સ્વામી કે ભલે વાંધો નહીં મહારાજની ઈચ્છા છે તો હું રહું પૃથ્વી પર ઓગણીસો ને તેરની ની સાલ આવી બહુ સરસ એક ઘટના ગુણાદાન સ્વામીની વાતોમાં જ છે ઉપદેશામૃતમાં છે આપણા સાગર મંથનમાં પણ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી આ વાતને નોંધી છે કે ઉના પંથકની ગાયો એ ગાયોને કાઠિયાવાડમાં લાવવામાં આવી અને એ બાજુ લાવવામાં ને આ બાજુ પેલી બાજુ તો લીલો ઝીંડવો ખાધો હોય બરાબર આજે પણ ગુજરાતની અંદર આપણી કંડારીમાં ગાયો અહીં આગળ ગાયો રહે ને ગૌશાળાની ગાયો કંડારીમાં જે હોય એ ગૌશાળાની ગાયોને લોયા લઈ જવામાં આવે એટલે અહીં આગળ ખરેખરું મળ્યું હોય લોયા મળે ખરું પણ જેટલું કંડારીમાં મળે અહીં આગળ પાણીની રેલમ છેલ હોય તો એ ગાયોને ત્યાં બરાબર ફાવે નહીં એને ત્યાં મજા ના આવે એને જો પહેલેથી ત્યાં સેટ કર્યું હોય તો ચાલે પણ એકવાર અહીં જોઈ ગઈ પછી એ જ સાંભરે એ જ સાંભળે એ જ સાંભળે એમ ભગવાનના મહાપુરુષો તો એ શ્રીજી મહારાજના ધામમાં મહારાજની મૂર્તિમાં રસબસ જ હતા રસબસ જ હોય છે એક સ્વરૂપે ત્યાં બેઠા થકા પૃથ્વી ઉપર દર્શન આપતા હોય છે એક સ્વરૂપે શ્રીજી મહારાજને સતત જોતા હોય છે અને બીજા સ્વરૂપે કરી નહીં દર્શન આપતા હોય છે એટલે એને સતત વૃત્તિ મહારાજે અંત્યના નવમામાં મોટા પુરુષોની વૃત્તિના બે વિભાગ કીધા એક પ્રેમેયુક્ત વૃત્તિ સતત ભગવાનમાં રહે છે અને એક વિચારેયુક્ત વૃત્તિથી એ તમામ ક્રિયાઓ કરે છે એટલે થતું શું જાય જેમ જેમ દિવસો જાય એમ એમ મોટા પુરુષો એ પ્રેમેયુક્ત જે વૃત્તિ છે એ પ્રબળપણાને પામતી જાય પ્રબળ એટલે એ એનું બળ અતિશય વધે અતિશય વધે અને વિચારેયુક્ત વૃત્તિ છે ને ગૌણ થતી જાય કોઈનું કલ્યાણ કરવું છે ને આ મારા આશરે બેઠો છે ને આનું શું થશે ને બધું પછી વિસરતા જાય અને મહારાજમાં જ લાગે અને એ સ્વામીએ સંકલ્પ કર્યો કે હવે ઓગણીસો ને તેરમાં માં સ્વામી ઉપસમમાં જતા રહ્યા ઉપસમમાં એટલે ઉપસમમાં જતા રહ્યા એટલે સ્વામી જાને છે કે નહીં કોઈને ખબર જ ના પડે આખા દિવસમાં ચોવીસ કલાકમાં માંડ એક મિનિટ કે બે મિનિટ બોલે તો બોલે નહીં તો આંખ બંધ કરીને બસ ઉપસમમાં જ હોય સતત ખાવું પીવું કાંઈ નહીં કોઈ ક્રિયા જ નહીં આવું સ્વામી રહે એટલે યોગેશ્વરદાસજી સ્વામી બધા ગામડા ફરતા બાલમુકુંદાસ સ્વામી ગામડા ફરતા અને સ્વામીએ સંકલ્પ કરેલો મારે આવે દેહ ત્યાગ કરવો છે અઢારસો ને છન્નુંમાં તો વિઘન આવ્યું પણ ઓગણીસો ને તેરમાં સ્વામી કે બસ આવે બહુ સત્સંગ કરાવ્યો ઘણો વધી ગયો આવે તો મહારાજ પાસે જાઓ સ્વામી આ બાજુ ઉપર સ્વામી ઉપસમ મારે બાલમુકુંદાસ સ્વામીને ખબર પડી માંગરોળમાં એટલે સ્વામી ત્યાંથી માંગરોળથી નીકળી ગયા કે આવે સ્વામીનો દેહ નહીં ટકે એટલે બાલમુકુંદાસ સ્વામી મંડળ સહિત બધા જૂનાગઢના જે સંતો હતા બધા મંડળો સહિત સ્વામીના જે શિષ્યો હતા બધા મંડળો સહિત જૂનાગઢ ભેગા થવા લાગે એમાં બાલમુકુંદાસ સ્વામી જ્યારે પાછા વળતા હતા ત્યારે રસ્તામાં આખા ગામ આવ્યા આખા ગામ આવે એટલે લાડુ આ આ જે લાડુ ડોસી હતી ને લાડકીબાઈ એ એવા હતા કે એ સમાધિનિષ્ઠ તો હતા જ પણ નિરાવરણ દ્રષ્ટિ હતી એટલે દૂરનું જોઈ લેતા એ જ્યારે સંતો આવવાના હોય તેને અગાઉથી ખબર પડી જાય સંતો આવવાના છે આટલા સંતો આવે છે આટલા ભક્તો આવે છે કોઈ સંઘ આવવાનો હોય તો કોઈ દિવસ આખા ગામમાં સમાચાર ના મોકલવા પડે કે અમે પચીસ જણ આવીએ રસોઈ કરજો પચીસ આવે એટલે એની રસોઈ તૈયાર જ હોય સાધુનું મંડળ આવવાનું હોય એને લાડકીબાઈ હવારથી જોઈ લે કે આજે બાલમુકુદાસ સ્વામી ચાલે આવે છે રસોઈ કરી દીધેલી એને રસોઈ કરેલીને સ્વામીને મોકલાવીને સ્વામીને કે જમાડો બ્રાહ્મણ પરિવાર હતો પવિત્ર સંતો જમી શકતા એટલે બાલમુકુંદાસ સ્વામી કે અમે તો નિયમ લીધો છે કે સ્વામીના દર્શન કર્યા પછી અંજળ લેવા આજે આપણને આનંદ થાય કે લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કે જે અહીંથી ઇન્ડિયા ઉતરે છે તો ઇન્ડિયા ઉતરીને સૌથી પહેલાં મહારાજના ગુરુજીના દર્શન થાય પછી જ અંજળ લેવા આવા નિયમવાળા છે ઉતરીને સૌથી પહેલાં ત્યાં જવું બોલો જ્યોહર જ્યાં હરિકૃષ્ણ ભગત છે ઉતરે તો એને ગુરુકુલની ગાડી જ લેવા જાય કોઈ સબ એના સંબંધીને કોઈને ખબર ન હોય કે ઇન્ડિયા આવ્યા છે કોઈને કહેવા નહીં ઇન્ડિયા આવ્યો છો બે દિવસ પહેલાં ગુરુજી ભેગા રહેવાનું અને ગુરુજી ભેગા રહી અને પછી સંબંધીને ત્યાં જવાનું આ જ એનો પ્રોગ્રામ એ ગુરુજી ક્યાંક જા ધક્કો મારીને કહેવું પડે જા આવે ત્યારે બાકી નિયમ જ આ સૌથી પહેલાં દર્શન કરે અને પછી સિવાય કે ગુરુજી દૂર હોય ક્યાંક હોય પહેલેથી વાત થઈ ગઈ હોય તો પછી વર્તાલ હરિકૃષ્ણના દર્શન કરીને જ્યારે સમય મળે ત્યારે જાય પણ આજે કેટલા બધા ભક્તોને એવો નિયમ રાખેલો છે કે પહેલાં પહેલાં ત્યાં જાય અને ગુરુજીના દર્શન કરે ઠાકોરજીના દર્શન કરે અને પછી જ અંજળ લે એવો નિયમ હવે અહીંથી ઇન્ડિયા જવાનું હોય તો હોય કેટલા ચોવીસ કલાક હોય અહીંથી ખાઈ પીને બેઠા હોય અને એવો નિયમ રાખે તો એ બાને દર્શન સૌથી પહેલાં મહારાજાને ગુરુજીના થાય ઇન્ડિયાની અંદર એવો નિયમ રાખે તો દર્શન થાય પણ એવો નિયમ ના હોય નિરાધ હોય તો પછી દર્શન ના થાય પછી તો પાંચ દી પછી ગુરુજીને ફોન કરે કે ગુરુજી તો ક્યાંક બીજે ગયા છે તો મહી નહીં થાય કેટલાક ઇન્ડિયાજીને પાછા આવી જાય તોય દર્શન નથી થતા થાય એવું થાય છે પણ પેલો નિયમ રાખેલો હોય ને તો પહેલેથી એવું જ જોવે કે આ ક્યારે મને મળી જશે ત્યારે ને ત્યારે જ પહોંચે દર્શન થાય એવા ઘણા બધા ભક્તો છે એટલે આપણને આનંદ થાય સ્વામીના દર્શન કરીને અંજળ લેવા મારે તો આવો નિયમ છે બાલમુકુંદાસ સ્વામી કે અત્યારે કારણ કે સ્વામી ઉપસમ અવસ્થામાં છે એટલે મેં હું જ્યારે માંગરોળથી નીકળ્યો ત્યારે આ ત્યારે લાડુ ડોસી કે સ્વામીને કહેજો કે સ્વામી ભલે ઉપસમમાં ગયા પણ મેં મહારાજને કહી દીધું છે કે કે હમણાં સ્વામીને લઈ ના જતા એ તો સમાધિમાં જઈને મહારાજને મળતા એટલે મેં મહારાજને કહી દીધું છે હું એ કહેવા માગું છું કે મહારાજ જેમ અનુસંધાન રાખે છે ને કે મારે દેહ ટકાવી રાખવો ઉદાસ ન થવું એમ મહાપુરુષો પણ આ પૃથ્વી પર એમ જ હોય છે ભલે આપણી જોડે હસતા ભલે આપણને વખાણતા ભલે મોટી વ્યાસપીઠોએ બેસતા ભલે આપણા લાંબા લાંબા હારને ગ્રહણ કરતા પણ એ સતત આ લોકમાંથી ઉદાસી હોય છે એ કોઈ હારે કરીને રાજી થાય એવા નથી હારથી રાજી થાય મોટો પુરુષ હોય જ નહીં ખાવાથી રાજી થાય મોટો પુરુષ હોય જ નહીં વખાણથી રાજી થાય મોટો પુરુષ હોય જ નહીં મોટા પુરુષ ક્યારેય પણ આ લોક આ લોકની પદાર્થો અને આ લોકને આ લોકની જે ક્રિયાઓ છે એનાથી આ લોકોનો જીવ જ રાજી થાય મોટા પુરુષો રાજી ના થાય મોટા પુરુષ તો કોઈના હૃદયની અંદર જ્યારે ભગવાનને પામી જવાની તમન્ના જોવે ભગવાનને પામી જવાની તાલા વેલી જોવે અને ભગવાન જ જોઈએ છે આવો લક્ષવાળો મુમુક્ષુ જોવે ને ત્યારે મોટા પુરુષ રાજી થઈ જાય ભલે ના ના પહેરાયો હોય ભલેને એને કોઈ દિવસ હારી રસોઈ ના દીધી હોય પણ એને ભગવાનને રાજી કરવાનું જે તાન છે ને મોટા પુરુષો એને જોઈને રાજી થાયશ એને જોઈને રાજી થાયશ હૃદયમાં જોવે છે ઉપરની ક્રિયાને નથી જોતા ઉપરની વાણીના શબ્દોને નથી જોતા હા કલમના શબ્દોને નથી જોતા પણ એ જોયે છે હૃદયના ભાવને હૃદયમાંથી કયો વેહ છે એની બાજુ મોટા સાધુ જોવે છે ને બહુ રાજી થાય સ્વામીની અરજી નાખી દીધી છે તમે જમી લો યોગેશ્વર અરે બાલમુકુદાસ સ્વામીને આ ડોસીમાં વિશ્વાસ ગણો કારણ કે આ તો સમાધિનિષ્ઠ બાઈ હતા સત્પુરુષ જેવા હતા સ્વામીએ જમી લીધું સ્વામી જમીન પછી આગળ નીકળ્યા ત્યાં જોરા ભગત પાર્ષદ હતા એને ખબર પડી હાટીના માળિયામાં કે સ્વામી ઉપસમ અવસ્થામાં રહે છે એટલે એ નીકળ્યા અજાબ કરીને ગામ ત્યાં એ પહોંચ્યા રાત્રિ રોકાણ કર્યું ત્યાં લાડકીબાઈ પણ કોઈ કામે આવેલા એટલે આને લાડકીબાઈ કીધું ભગતને કે તમે જમી લો આ કે મારે નિયમ સ્વામીને ઉપસમ અવસ્થા છે એટલે સ્વામીના દર્શન કર્યા પછી અંજળ લેવા શું ખબર સ્વામી દેહ છોડી દે લાડકીબાઈ કે નહીં છોડે તમે જમી લો મહારાજને મેં અરજી નાખી દીધી છે કે સ્વામીએ તો અત્યારે રાબ પીધી કે અત્યારે તમે કાલ જઈને પૂજો ત્યાં સ્વામીએ અત્યારે રાબ પીધી છે અને સ્વામી સંતવારે વાતો કરે છે કાલ પૂછજોત ખરા અને સ્વામી અત્યારે કીધું હોત કે રોટલાને તાંદલજાની ભાજી કરો જમવી છે સ્વામી આવું કીધું આ લાડકીબાઈ અજાબ ગામની અંદર પેલા જોરા ભગતને કહે છે બોલો અને જોરા ભગતે એના વચનમાં વિશ્વાસ રાખીને જમી લીધું બીજે દિવસ પહોંચ્યા ત્યારે બાલમુકુંદાસ સ્વામીજીને જોરા ભગત પૂછ્યું સ્વામીને કેમ છે તો કે સ્વામીએ રાપ પીધી ગઈકાલ અને સ્વામીએ રોટલોન ભાજી માગ્યા અને સ્વામીએ એવું કીધું કે હું તો અક્ષરધામમાં ગયો તો મને રહેવાની ઈચ્છા બહુ થઈ ગઈ મુક્તાનંદ સ્વાઈ ગોપાળન સ્વામી બધાએ જોયું ને બધાએ મને કીધું કે તમે રહી જ જાવ આવે પણ મેં બધાને કીધું કે મહારાજની ઈચ્છા હશે એમ કરીશ એમાં કે આ લાડકીબાઈ અને એને મહારાજને અરજી નાખી મહારાજે મને પાછું કીધું કે જાઓ સ્વામી મારે પાછું આ દેહમાં આવવું પડ્યું કે આવી વાતય કરી એમાં સ્વામીની આવી દશા થઈ છે એ ખબર પડી કે સ્વામી ઉપસમ અવસ્થામાં છે એટલે આ લાડુ ડોસી જે હતી ને એના દીકરા હતા કાનજી અને મકનજી એ બે સ્વામીના દર્શને આવ્યા એટલે સ્વામીએ એ બેને કીધું તારી માને કહેજે બહુ આડી ના ફરે કે તારી માને કહેજે હરખી રે આવે આડી ના ફર્યા કરે આ કેટલા મેં દેહ રાખ્યો આવે ધરાવો થયો કે નહીં સમાધિ બંધ કરી દઈશ તારી માની કે જો આવે તારી માં આડી ફરી છે તારી ડોસીન જઈને કહેજે કે મને જો દામમાં જતા હવે આડી ફરી તો એની સમાધિ બંધ કરી દઈશ ઓગણીસો ને ની અંદર સ્વામીએ ફરીથી સંકલ્પ કર્યો કે મારે જવું છે આ છોકરાઓએ ઘેર જઈને કીધું એની માને કે સ્વામી આવું કીધું તો કે સ્વામી તો મહાપુરુષ છે મોટા પુરુષ છે એને તો આ લોકમાં પ્રીતિ ના હોય એટલે સ્વામી તો કે પણ આપણે તો સ્વામીની જરૂર છે ને કે ઓગણીસો ને ઓગણીસમાં સ્વામીએ ફરી સંકલ્પ કર્યો કે મહારાજ બસ હવે ઘણું કાર્ય તમારું થઈ ગયું લઈ લો અને ઓગણીસો ને ઓગણીસમાં સંકલ્પ કર્યો ત્યારે ફરી આ લાડુ ડોસી ફરી ફરી એને જઈને મહારાજને કીધું મહારાજ કે સારું જાવ નહીં લઈએ અને સ્વામીને ખબર પડી સ્વામી કે આવે આને આને હવે પાઠ બનાવવો જ પડશે અને સ્વામી એનો સમાધિનો માર્ગ જ રૂંધી દીધો આને તો રોજની ટેવ પડી ગયેલી કારણ કે રોજ મહારાજ પાસે જાય ધામમાં મહારાજનું એ એ મહારાજ જોડે ધામમાં રોકાય તમે ભક્ત ચિંતામણીના પરચાઓ વાંચો તેમાં છે નાની નાની છોકરીઓને સમાધિ થાય અને મહારાજ જ્યાં હોય ત્યાં જાય અને પછી મહારાજ કે તું ક્યાં રોજની મારી પાછળ પડી જા જ્યાં આવે બહુ સમય થઈ ગયો આમ મહારાજ ધકેલે પાછી એ નાની દીકરીઓને ભક્ત ચિંતામણીમાં આવા પરચા બહુ છે કારણ કે એકવાર એ સુખમાં દ્રષ્ટિ પહોંચીને એકવાર જેને જોયું ને એને આ લોક ફીકો જ થઈ જાય એને વારે વારે ત્યાં જ જવાની ઈચ્છા થાય આ લાડુ ડોસી ત્યાં જ જાજુ બેઠી રહેતી મહારાજની જોડ વાતો કરીને પાછી આવે હવે આ તો સમાધિમાં જવા મહેનત કરે પણ જવાય નહીં ખબર પડી ગઈ કે દરવાજા લોક થઈ ગયા છે બે દીકરાઓને મોકલ્યા કે સ્વામીને કહો મારી પર એટલી દયા તો રાખો કે મને મહારાજને મળવાનો માર્ગ તો બંધ ના કરો પેલા બે આવ્યા ને સ્વામીને દંડવટ કર્યા સ્વામીને કે સ્વામી મારી માએ સમાચાર કેવડાવે છે હું કે દેહ રાખવાના સમાચાર કેવડાવે ત્યારે માએ ના સ્વામી કે હવે તમને એ આડી નહીં ફરે મહારાજને કોઈ દી નહીં કે પણ સ્વામી એની સમાધિ તો બંધ ના થાય એવું કરો સ્વામી કે જો હવે ક્યારેય આડી નહીં ફરે પાક્કું વચ્ચે ને તો કે આ સ્વામી આવે ક્યારેય નહીં ફરે કીધું છે સ્વામી કે હા રોજા સમાધિ થશે આવે પાછી અને પછી સ્વામીએ ઓગણીસો ને ચોવીસમાં જૂનાગઢ છોડીને ગયા સ્વામી અને સ્વામીએ દેહનો ત્યાગ કર્યો ગોંડળમાં કહેવાનો અર્થ એ છે કે મોટા પુરુષો પણ આ પૃથ્વી ઉપર સતત અનુસંધાન રાખે છે કે મારે ઉદાસ ના થવું ઉદાસ ન થવું ઉદાસ ન થવું એ જે ખુશી બતાવતા હોય છે એ તો જીવના કલ્યાણને અર્થે ખુશી બતાવે છે એ વખાને છે કે આ વસ્તુ બહુ સરસ બનાવી છે તો જીવના કલ્યાણના અર્થે કરે છે એ એમ કે છે કે તમે બહુ સારી સેવા કરો છો તો જીવના કલ્યાણને અર્થે કરે છે ઉપર ઉપરથી કરે છે ઉપર ઉપરથી કારણ કે જીવને ચઢાવવાનો છે એટલે એના હૃદયમાં નથી કોઈને વઢે છે એના પ્રત્યેનું કોઈ એના 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 હૃદયમાં કોઈને વઢવું એમાં એને નથી હોતું દુઃખ કોઈના વખાણ કરવા એમાં નથી હોતું સુખ એની દ્રષ્ટિ તો એક પર જ હોય છે આ જીવ કેવી રીતે મારા જેવા સુખને ભોગવે ભગવાનના મોટા પુરુષોને સહજ આવવું હોય છે આ જીવ કેવી રીતે મારા જેવા સુખને ભોગવે હું જેવો સુખી છું એવો આ જીવ કેવી રીતે થાય અને હંમેશા એવું વિચારે છે કે મારા આશરે આટલા બેસીને ભજન કરે છે ને ભલે તો મારે આ દેહ રાખો ને ભજન કરવું પણ એક દિવસ તો એ ઉદાસીનતાને એવી સેવે જ છે કે તે દિવસે બધું જ જાને કાંઈ હતું જ નહીં મહાપુરુષો જ્યારે જ્યારે જેને જેને જોયા હશે એવા એવા વૃદ્ધ કોઈ હોય ઉંમરવાળા હોય જે મહાપુરુષો ભેગા બહુ રહ્યા હોય અને જેને એની અંતિમ અવસ્થામાં ભેગા રહ્યા હોય ને એવા એવા મોટા ભક્તોને કે કોઈ એવા મોટા સંતો જેને એવું જોયું હોય અનુભવ્યું હોય એને ક્યારેય પૂછવું અને ક્યારેક જાણવું કે મોટા પુરુષો જ્યારે આ લોકમાંથી ઉદાસીનતા સેવે ને ત્યારે ધીરે ધીરે બોલવાનું ઓછું કરી દે બધા જોડે કાંઈ કોઈ ગમે તે કરે ને તેને રોકવા ટોકવાનું ઓછું બધું જ ઓછું કરી નાખે બધું જ ઓછું આખું આમ જાણે જે આમ પાથરીતું ને એ બધું આમ હંકેલો કરવા માંડે ધીરે 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 એને જે કહેવાનું હોય ને એ એની રીતે કાનમાં કીધે રાખે કીધે રાખે કીધે રાખે કીધે રાખે કીધે રાખે અને પછી ધીરે 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 એ ત્યાગ તરફ વધે આપણને લાગે કે આમ કેમ ફેરફાર આ સ્વભાવના કેમ ફેરફાર થતા જાય પહેલાં તો આવું કરતા નહોતા મોટા પુરુષ આમ કેમ કરે છે પણ ત્યારે સમજવું કે હવે ધીરે 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 આ જે પથારી પાથરેલી છે ને એને હંકેલે છે પાથરેલી છે કહેતા એ પથારી આપણને દેખાય છે આ લોકની અંદર એ તો નથી પાથરતા નથી હંકેલતા એ તો નથી એ એ નથી અહીં આગળથી ગયા કે એ નથી અહીં આવ્યા આવ્યા ગયા કોઈ શબ્દ ભગવાનને ભગવાનના મહાપુરુષોને લાગુ જ નથી પડતો પાથર્યું કે હંકેલવું એને લાગુ જ નથી પડતો પણ આ લોક છે આ લોકની ક્રિયા એની રીતે દેખાતી હોય પણ એની એ ક્રિયાઓમાં અલૌકિકતા હોય માટે ભગવાનના ભક્તએ એક અનુસંધાન આ પાંચમામાં ચોક્કસ એટલું અનુસંધાન રાખવું કે મહારાજ અને મોટા પુરુષો મારે લીધે દેહને ટકાવી રાખ્યો છે મારે લીધે હજુ હું ચોખ્ખો નથી થયો એટલી આ પૃથ્વી પર રહ્યા છે લોકોની ગાળો સહન કરે છે મારે લીધે લોકોના અપમાન સહન કરે છે મારે લીધે ભૂખ્યાને તરસ્યા આ પૃથ્વી પર રખડે છે મારે લીધે મારું કલ્યાણ કરવા માટે એને એમ છે કે આ મારો છે તો મારે આને આત્યંતિક સુખમાં ડૂબાડી દેવો છે એટલા માટે આવું કરે છે હું આજ જો ચોખ્ખો થઈ જાઉં તો બસ એમને ચિંતા મટી જાય આવું જો મોક્ષું વિચારે ને તો એને મોટા પુરુષ પ્રત્યે બહુ હેત થાય બહુ જ હેત થાય અને મોટા પુરુષને એના પ્રત્યે બહુ હેત થાય કારણ કે એને કદર કરી એને ખબર છે કે આ આ મારા માટે આટલું કરે છે એટલે એને કોઈ દિવસ એવો પ્રશ્ન જ નહીં થાય કે આ કેમ આવું કે છે મને કેમ આમ કીધું મને કેમ આમ આજ્ઞા કરી મારી સાથે કેમ આવું વર્તન કર્યું મારું કેમ આમ ના કર્યું એવો પ્રશ્ન કોઈ દી મહાપુરુષ સાથે એને થાય જ નહીં એને હંમેશા એમ થાય એ જે કરતા હશે મારા હિતમાં જ કરતા હશે આવું થાય માટે આ વચનામૃતમાંથી કુલ અનુસંધાન એટલા નીકળ્યા કે એક મહારાજ કહે છે ચૈતન્યને વિશે જે મૂર્તિ છે એને વિશે મારું મન અટકે છે ભગવાનના ભક્તએ હંમેશા તેજને વિશે મૂર્તિને જોવાનો અભ્યાસ રાખો એનું અનુસંધાન રાખવું બીજું જે કાંઈ ક્રિયા સત્સંગની કરીએ ત્યાગ વૈરાગ્ય ભજન ભક્તિ કે દાન સંબંધી એને નિર્દંભપણને કરીએ કોઈ જગ્યાએ આપણી કોઈ પ્રકારની સારપને જણાવવા કે કોઈ પ્રકારની આપણી સમજણને કોઈ જગ્યાએ પ્રદર્શન કરવા માટે નહીં પણ જે કાંઈ છે એનાથી મારા આત્માનું રૂડું થાય હું ચોખ્ખો થાવ મારા આત્માને મહારાજ સાથે સંબંધ થાય એમ નિર્દંભપણે દરેક સા સત્વગુણાત્મક ક્રિયાઓ નિર્દંભપણે કરવી એ મહારાજ કે બીજું અનુસંધાન પછી મહારાજે જેને અનુસંધાન એવું જ વર્ણવ્યું છે એવા પાંચ અનુસંધાન આ ઘડિયેન આ પળે મરી જવું છે એ ત્રીજું અનુસંધાન છે આપણા માટે ચોથું અનુસંધાન આ ઘડિયેન આ પળે મરી જશો તેમાં આટલું કામ થયું છે અને આટલું બાકી છે એનું અનુસંધાન જેટલું થઈ ગયું છે એની અંદર પણ થઈ ગયું છે તો એ ક્રિયા કેમ થાય છે એટલે વિશ્વાસમાં અનવિશ્વાસનું અનુસંધાન કે કદાચ ન ટળ્યું હોય તો મને લાગે છે ટળી ગયું પણ ના ટળ્યું હોય તો અનવિશ્વાસનું અનુસંધાન એના પછી આગળનું અનુસંધાન શ્રીજી મહારાજની દૃષ્ટિએ ચોથું અનુસંધાન જેને કહેવાય એવું અનુસંધાન એ છે કે મહારાજ જે છે મહારાજ એ હૃદય હૃદયહામો જોયા કરે છે એમ આપણે અનુસંધાન રાખવું કે મહારાજ મારી બાજુ સતત જોયા કરે છે અને છેલ્લું અનુસંધાન કે મહારાજ અને મોટા પુરુષો એ આ પૃથ્વી ઉપર મારે લીધે દેહને ટકાવીને રહ્યા છે મારે લીધે દેહને ધારણ કરીને રહ્યા છે મારા કલ્યાણ અર્થે રાતને દિવસ પ્રયત્ન કરે છે આવું આ છેલ્લું અનુસંધાન અને એના પછી એક મહારાજે કીધું કે મરી તો સર્વેને જવું છે આ ઘડીએના પડે જ મરી જવું છે પણ ભક્તિ કરતાં કરતાં મરવું મહારાજને ભજતાં ભજતાં મરવું એ શ્રેષ્ઠ છે આટલી વાતોને યાદ રાખીએ તો મહારાજનું આ વચનામૃત છે મહારાજનો જે રહસ્ય અભિપ્રાય છે એ આપણા હૃદયની અંદર મહારાજ જેવું આપણને સમજાવવા જેવું મહારાજને આપણને સમજાવવું છે એવું જ આપણને સમજાય એવી આપણે મહારાજને ગુરુજીન ગુરુજી પ્રાર્થના કરીએ એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી અને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ છે એમ અહીં સંતોએ નોંધ્યું છે એથી વચનામૃતમ ગરડા અંત્ય પ્રકરણનું ત્રીસમું વચનામૃત થયું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ મા